मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्षताने मळेली राज्य मंत्रिमंडल बैठके वडाप्रधान नरेन्द्र मोदी आगामी गांधी जयंती थी प्रारंभ थनार राष्ट्रव्यापी स्वच्छता अभियान क्लीन इंडिया ने अमृत 2.0 मिशन ना अभियान ना गुजरात राज्य में आयोजन ने आखरी ओप आप्यो हतो। राज्य सरकार ना प्रवक्ता मंत्रीओए आ योजना ने विस्तृत विगतो प्रचार माध्यमों समक्ष आपी हती। महात्मा गांधी ना ग्राम स्वराज अने ग्रामोत्थाना विचार ने वधु उत्पन्न स्तरे मूर्तिमंत करवाना उद्देश्य थी 2 ऑक्टोबरे राज्यभरनी 14,250 ग्राम पंचायतों में सवारे 10 થી 11 વાગ્યા દરમિયાન ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રામ સભા અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર તાલુકાની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે તેમ પણ મંત્રીઓએ ઉમેર્યું હતું। 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા देशना तमाम गामों नी अंदर ग्राम सभानुं आयोजन ये करवामां आव्युं छे। अंतर्गत गुजरातना पण तमाम गामों में ग्राम सभानुं आयोजन सवारे 11 कलाके योजानार छे। सौभाग्यनी वात छे के देश में 5 राज्य उत्तर प्रदेश तमिलनाडु उत्तराखंड मणिपुर अने साथे आपणुं गुजरात એમાં નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શ્રી એ ટુ વે કરવાના છે। જલ જીવન મિશન અમલીકરણ અંગે ઓનલાઈન સંવાદ સીધો જ લોકો સાથે કરવાનો એમનો હંમેશા પ્રયાસ છે અને સફળતા પણ મળી છે। 15 ઓગસ્ટ 2019 ના રોજ આદરણીય નરેન્દ્રભાઈ જાહેરાત કરી કે બધાના ઘેર ઘેર હર ઘર જલ, બધાના ઘરે પાણી મળી રહે, નલ સે જલ એ વાત કરીને મને આનંદ છે કે 87.6% ગુજરાતના લગભગ 12,084 જેટલા ગામો જે 100% પીવાના પાણી જલથી નળથી મળી રહ્યું છે। લગભગ 6,000 જેટલા ગામો બાકી છે। આગામી 2 ઓક્ટોબર 2022 સુધીમાં ભૂપેન્દ્રભાઈના વડપણવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે એ પૂરું કરવાનો સંકલ્પ અને ધ્યેય નક્કી કર્યો છે। ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ 01 એ પૂરું કરીને હવે ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ 02 એ શરૂ થઈ રહ્યું છે। રાજ્યની જનતાને હું વિનંતી કરું છું કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આહવાન કર્યું છે, સરકાર પણ એ પ્રકારના કાર્યક્રમો જનતાને સાથે લઈને લોકપ્રતિનિધિઓને સાથે લઈને અમારા એમપી ધારાસભ્યો ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સૌ પ્રતિનિધિઓ એનજીઓ સામાજિક સંસ્થાઓ બધાને સાથે રાખીને આ ડ્રાઈવ લઈ રહ્યા છે ત્યારે આપણા માટેની ડ્રાઈવ છે, આપણા સૌ માટેની ડ્રાઈવ છે। તંદુરસ્તી, સ્વચ્છતા અને સ્વચ્છતાનો અભિગમ તો બાળકોમાં પણ આવે, વિદ્યાર્થીઓમાં પણ આવે એ માટે અલગ અલગ વિભાગો દ્વારા આ કાર્યક્રમો સમગ્ર મહિના દરમિયાન થવાના છે।